लास्ट टाइम आपणे કોષની રચનામાં કોષ રસ અને કોષ કેન્દ્ર વિશે સમજી ગયા. હવે આ જે પણ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની રચના વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને બેક્ટેરિયાના કોષમાં સમાન જોવા મળે છે. તો ના વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની રચના વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, બેક્ટેરિયાના કોષમાં સમાન જોવા મળતી નથી. તો કેવી જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે કોષ કેન્દ્રને આધારે કોષના પ્રકાર. તો કોષ કેન્દ્રને આધારે કોષના કેટલા પ્રકાર જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્રને આધારે કોષના બે પ્રકાર જોવા મળે છે. અને એ બે પ્રકાર કયા છે? તો આદિકોષ કેન્દ્રી કોષ અને બીજા નંબરે છે સુકોષ કેન્દ્રી કોષ. તો અહીંયા કોષ કેન્દ્રની રચના જુદી જુદી જોવા મળે છે. તેને આધારે કોષના બે પ્રકાર જોવા મળે છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો વિદ્યાર્થી, આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવામાં આવે છે? તો આપણે બેક્ટેરિયાના કોષની વાત કરીએ તો બેક્ટેરિયલ કોષ છે એનું કોષ કેન્દ્ર જે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવોના કોષ કેન્દ્ર જેવું સુયોજિત જોવા મળતું નથી. એટલે કે જે બેક્ટેરિયાનો કોષ છે એ બેક્ટેરિયાના કોષમાં જે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી જોવા મળે છે. તો એવા પ્રકારના કોષને આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર સુયોજિત હતું નથી. તેના બહારનું જે આવરણ છે કોષ કેન્દ્ર પટલ એ જોવા મળતું નથી, તેની ગેરહાજરી જોવા મળે છે. જેથી કરીને કોષ કેન્દ્ર દ્રવ્ય છે એ કોષ કેન્દ્ર દ્રવ્ય કોષરસ પટલ વગર જ જોવા મળે છે, જેને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આવો કોષ ધરાવતા જે સજીવો છે એ સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને નીલ હરિત લીલ, એટલે કે બેક્ટેરિયાનો કોષ અને નીલ હરિત લીલમાં જે કોષ છે એ કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી, જેથી કરીને તેનો આદિકોષ કેન્દ્રી કોષ જોવા મળે છે અને તેથી તે સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો આદિકોષ કેન્દ્રી સજીવમાં કોષ કેન્દ્ર સુયોજિત જોવા મળતું નથી, કોષમાં કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળતું નથી, એટલે કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી જોવા મળે છે, જેને કારણે કોષ કેન્દ્ર દ્રવ્ય છે એ કોષ કેન્દ્ર પટલ વગર જ જોવા મળે છે. અને એવા કોષને આદિકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. અને આવો કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે સુકોષ કેન્દ્રી કોષ, તો તેનાથી ઉલટું સુકોષ કેન્દ્રી કોષ. તો અહીંયા જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર સુયોજિત જોવા મળે છે. તો જે બહુકોષી પ્રાણીઓ છે, જે બહુકોષીય સજીવો છે, એ બહુકોષીય સજીવોમાં કોષ કેન્દ્ર સુયોજિત જોવા મળે છે, એટલે કે તેમના સૌથી બહારના આવરણમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. આવો જે કોષ છે એવા કોષને સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર સુયોજિત જોવા મળે છે, કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે અને જે કોષ કેન્દ્ર દ્રવ્ય છે એ કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલું જોવા મળે છે. તો આવા પ્રકારના કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. અને આવો કોષ ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે મનુષ્ય, ગાય, ભેંસ, સામરૂપ,
मरघी, ઉંદર, લીંડો, સાપ, સાલ, આંબો આવા જે બહુકોષીય સજીવો એટલે કે બહુકોષીય વનસ્પતિ અને બહુકોષીય પ્રાણીઓમાં સુકોષ કેન્દ્રીય કોષ જોવા મળે છે. તો આ કોષ કેન્દ્ર સુયોજિત જોવા મળે અને કોષ કેન્દ્ર સુયોજિત જોવા ન મળે સાને કારણે? તો કોષ કેન્દ્ર પટલની હાજરી ને કારણે આપણને કેટલાક કોષમાં સુયોજિત જોવા મળે છે અને કેટલાક કોષમાં સુયોજિત જોવા મળતું નથી તેને આધારે કોષના બે પ્રકાર જોવા મળે છે, અથવા તો કોષ કેન્દ્રના આધારે પણ સજીવોના બે પ્રકાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષની સંખ્યાને આધારે સજીવના બે પ્રકાર છે, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. અને તેવી જ રીતે કોષ કેન્દ્રના આધારે સજીવના બે પ્રકાર છે, આદિકોષ કેન્દ્રીય સજીવ અને સુકોષ કેન્દ્રીય સજીવ. તો આ કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકાર અને સજીવના પણ બે પ્રકાર જોવા મળે છે અને બંનેમાં શું તફાવત જોવા મળે છે તે પણ આપણે જોયું. ત્યારબાદ હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે તુલના કરીએ, એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેના તફાવત વિશે વાત કરીએ. તો સૌથી પહેલા આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ સમજીએ. તો વિદ્યાર્થી, જે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષની આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે, તેમાં કયા કયા ભાગો જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલા આપણે વનસ્પતિ કોષની આકૃતિ સમજીએ. તો વનસ્પતિ કોષમાં સૌથી બહાર બે આવરણ જોવા મળે છે અને એ આવરણ કયા કયા છે? તો અગાઉ આપણે કોષની રચનામાં સમજી ગયા છીએ કે જે પણ કોષ છે એ કોષમાં કયા કયા ઘટકો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલા આપણે આ પ્રમાણેની રચના બતાવી, એટલે કે સૌથી પહેલા આપણે અંદરનો ભાગ દર્શાવ્યો અને અંદરના ભાગ દર્શાવ્યા બાદ આપણે બહાર આ પ્રમાણેની રચના દર્શાવી. તો અહીંયા આજે પણ સૌથી બહારનો ભાગ છે એ સૌથી બહારના ભાગને શું કહેવામાં આવે છે? તો વનસ્પતિ કોષ છે અને વનસ્પતિ કોષમાં સૌથી બહારના ભાગને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ કોષ દિવાલની અંદરનું જે આવરણ છે એ આવરણને શું કહેવામાં આવે છે? તો કોષ દિવાલની અંદર રહેલું જે આવરણ છે જેને કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી કઈ કઈ રચનાઓ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ મધ્યમાં શું જોવા મળે છે? તો મધ્યમાં કોષ કેન્દ્ર જોવા મળે છે અને ગોળાકાર જોવા મળે છે. તો આ રચના કઈ છે? કોષ કેન્દ્રની, જેમાં ત્રણ રચનાઓ જોવા મળે છે. બહારનો જે ભાગ છે એને શું કહીશું આપણે? કોષ કેન્દ્ર પટલ. અંદરના ભાગને કોષ કેન્દ્રિકા અને દોરી જેવા જે રચના છે જેને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આપણને જેલી જેવો પદાર્થ જોવા મળે છે. હવે એ જે જેલી જેવો પદાર્થ છે એ જેલી જેવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો અહીંયા આ જે જેલી જેવો પદાર્થ છે જે પ્રવાહી દ્રવ્ય છે જેને કોષ રસ તરીકે ઓળખવામાં ત્યાર પછી કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચેના ભાગમાં આવેલો જેલ જેવો પદાર્થ કોષ રસ કહેવામાં આવે છે. અને મધ્યમાં જોવા મળતી જે ગોળાકાર રચના છે જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આપણે કોષરસમાં એ પણ સમજી ગયા કે જે કોષરસ વાળો
ત્રણ ભાગ છે એમાં જુદા જુદા કાર્યો કરવા માટે જુદી જુદી અંગિકાઓ જોવા મળે છે અને એ જે અંગિકાઓ છે એ અંગિકાઓમાંથી બે અંગિકાઓ આપણે અહીંયા દર્શાવીએ તો જુદા જુદા રંગો ધરાવતી જુદી જુદી કોષરસમાં વેરવિખેર થયેલી રચનાને શું કહેવામાં આવે છે તો નાની મોટી જુદા જુદા રંગો ધરાવતી જે વેરવિખેર રચનાઓ છે જેને રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે અને એ લીલા રંગનો હોય તો એને હરિત કણ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આજે લીલા રંગનો ભાગ આપણને દર્શાવેલો જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે હરિત કણ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે કોષ વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષમાં મોટી ખાલી એવી જગ્યા જોવા મળે છે અને મોટી ખાલી એવી જગ્યાને શું કહેવામાં આવે છે તો આ જે મોટી ખાલી જગ્યા છે જેને રસદાની તરીકે ઓળખવામાં આવે છે તો આમ વનસ્પતિ કોષ છે વનસ્પતિ કોષની આકૃતિ આપણને આ પ્રમાણેની જોવા મળે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષમાં જો જુદી જુદી અંગિકાઓ દર્શાવીએ તો જુદી જુદી અંગિકાઓ દર્શાવીએ તો તેની આકૃતિ આપણને આ પ્રકારની જોવા મળે છે ત્યારબાદ જોઈએ આપણે પ્રાણી કોષની આકૃતિ હવે આપણને ખબર છે કે જે પ્રાણી કોષ છે એ પ્રાણી કોષનું સૌથી જે બહારનું આવરણ છે એ સૌથી બહારના આવરણને શું કહેવામાં આવે છે તો સૌથી બહારના આવરણને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ મધ્યમાં જોવા મળતી જે રચના છે એને શું કહીશું તો મધ્યમાં જોવા મળતી જે ગોળાકાર રચના છે જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેને જેવો પદાર્થ જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે તો જેને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પ્રાણી કોષ છે એ પ્રાણી કોષમાં નાનો ખાલી ભાગ જોવા મળે છે એ નાના ખાલી ભાગને શું કહેવામાં આવે છે તો નાના ખાલી ભાગને રસદાની તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે પ્રાણી કોષમાં જે કોષરસ છે એ કોષરસમાં જુદી જુદી અંગિકાઓ જોવા મળે છે અને આ અંગિકાઓ ધરાવતો જે પ્રાણી કોષ છે એટલે કે અંગિકાઓ જોવા મળતો જે પ્રાણી કોષ છે એ પ્રાણી કોષ આપણને આ પ્રકારનો જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ સમજ્યા અને એ આકૃતિ પરથી હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરીએ એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં અહીંયા જેટલા પણ ભાગો દર્શાવેલા છે એ ભાગો જોવા મળે છે કે જોવા મળતા નથી તેના વિશે આપણે જોઈએ તો સૌથી પહેલા કોષરસ પટલ તો કોષરસ પટલ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર જોવા મળે છે જે આપણે અગાઉ સમજી ગયા છે કે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષમાં કોષરસ પટલ કોષ દિવાલ પછીનો ભાગ છે જ્યારે પ્રાણી કોષમાં કોષરસ પટલ છે એ સૌથી બહારનો ભાગ જોવા મળે છે એટલે બંનેમાં હાજર જોવા મળે છે ત્યારબાદ કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ વનસ્પતિ કોષમાં જ હાજર જોવા મળે છે જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી એટલે પ્રાણી કોષમાં ગેરહાજર છે ત્યારબાદ હવે કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્ર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળે છે તો હા વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે આકૃતિ દ્વારા સમજી ગયા કે વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર જોવા મળે છે એટલે કે હાજર છે અને તેવી જ રીતે પ્રાણી કોષમાં પણ કોષ કેન્દ્ર જોવા મળે છે એટલે પ્રાણી કોષમાં પણ કોષ કેન્દ્ર હાજર છે ત્યારબાદ કોષ કેન્દ્ર પટલની વાત કરીએ તો અગાઉ આપણે સમજી ગયા તે પ્રમાણે આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવતા જે પણ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાં
કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી, પરંતુ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. તો વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર પટલ હાજર અને તેવી જ રીતે પ્રાણી કોષમાં પણ હાજર જોવા મળે છે. ત્યારબાદ કોષરસની વાત કરીએ તો કોષરસ પણ બંનેમાં કેવું જોવા મળે છે, તો બંનેમાં જોવા મળે છે, એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર છે. ત્યારબાદ આપણે રંજક કણની વાત કરીએ, એટલે કે લીલા રંગના કણ, હરિત કણની વાત કરીએ તો હરિત કણ વનસ્પતિ કોષમાં જોવા મળે છે. તો હા વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ કોષમાં લીલા રંગના હરિત કણ જોવા મળે છે, એટલે કે હાજર છે. જ્યારે પ્રાણી કોષમાં આવા કોઈપણ પ્રકારના રંજક કણ જોવા મળતા નથી, એટલે શું થશે, પ્રાણી કોષમાં તેની ગેરહાજરી હોય છે. ત્યારબાદ છેલ્લે આપણે રસધાનીની વાત કરીએ તો રસધાની વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. કેટલીક વખત પ્રાણી કોષમાં તેનો અભાવ હોય છે, પરંતુ જ્યારે પ્રાણી કોષમાં રસધાની જોવા મળે છે તે દરમિયાન વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જે રસધાની છે એ રસધાનીનો કદ જુદું જુદું જોવા મળે છે. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાના કદની જોવા મળે છે. તો આમ અહીંયા જેટલા પણ ભાગો છે એ ભાગો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કેટલાક જોવા મળે છે, અથવા તો પ્રાણી કોષમાં કેટલાક જોવા મળતા નથી. તો આમ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું તફાવત રહેલો છે તેની વાત કરીએ, તો જે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષમાં કોષદીવાલ જોવા મળે છે, ત્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. તેવી જ રીતે ફરી વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં જોવા મળતી જે રસધાની છે એ રસધાની કેવી જોવા મળે છે, તો વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની જોવા મળે છે. અને તેવી જ રીતે આપણે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં રસધાનીનો શું જોવા મળે છે, તો રસધાનીનો અભાવ જોવા મળે છે, અથવા તો રસધાનીનો કદ કેવો જોવા મળે છે, તો નાના કદની રસધાની જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ બીજો શું તફાવત રહેલો છે, તો જે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષમાં હરિત કણ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં હરિત કણ જોવા મળતા નથી. તો આમ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ની વચ્ચે આપણને આ પ્રમાણેનો તફાવત જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 2 જોઈએ. તો પ્રશ્ન 2 છે, માનવ ચેતાકોષની આકૃતિ દોરો અને તેનું કાર્ય જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ માનવ ચેતાકોષની આકૃતિ છે, જેમાં ઉપરની તરફ નાના નાના જે તંતુઓ જોવા મળે છે જેને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ જે પણ શિખાતંતુ છે, જે ભાગ ઉપર જોવા મળે છે એ ભાગને કોષકાય તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે કોષકાયવાળો ભાગ છે એ કોષકાયવાળા ભાગમાં વચ્ચે કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળે છે. ત્યારબાદ કોષકાયમાંથી નીકળતો જે મોટો તંતુ છે જેને અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યારબાદ અક્ષતંતુની પાછળની તરફ ચેતાંતો જોવા મળે છે. તો આ છે માનવ ચેતાકોષની આકૃતિ. હવે ચેતાકોષનું કાર્ય શું છે, તો ચેતાકોષ છે એ સંદેશો પ્રાપ્ત કરી તેનું ઉર્મિવેગ રૂપે વહન કરે છે. આ
રીતે શરીરમાં સંકલન તેમજ સ્વનિયમનનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે.